નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે ધરા. કેમ છો ગુજરાત? તમારી વાત કરવા આપની ચેનલ ઝી 24 કલાક ગુજરાત યાત્રા સાથે આવી રહી છે. તમારા શહેરમાં તમારી વચ્ચે તમારી વાતો કરવા આપની પોતાની ચેનલ ઝી 24 કલાક જ્યારે તમારી વચ્ચે આવી રહી છે ત્યારે તમે બોલશો અને અમે સાંભળીશું તમારી વાત. જી હા, એ જ ઉદ્દેશ સાથે તમારી વાત કરવા તમારા શહેરમાં અમારી ગુજરાત યાત્રા આવી રહી છે. ઝી 24 કલાકની આ ગુજરાત યાત્રાને લઈ લોકોમાં પણ અલગ જ ઉત્સાહ છે, કારણ કે ઝી 24 કલાક લોકોની વચ્ચે પહોંચીને લોકોની વાત કરશે. ત્યારે ગુજરાત યાત્રા આજે પહોંચી છે મોરબી અને બારડોલીમાં. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક, હું છું મિહિર રાવલ આપની સાથે. આજે એક બહુ સરસ શહેરમાં છીએ આપણે. સૌરાષ્ટ્રનું આ શહેર છે અને આ શહેરનો ઇતિહાસ ઘણો જ જૂનો છે, 200 વર્ષ કરતા પણ વધારે જૂનો, લગભગ 400 વર્ષથી વધારે જૂનો છે આ ઇતિહાસ. અને આ ઇતિહાસ એટલો જ મહત્વનો છે. જી હા, આજે મોરબી શહેરમાં છીએ. મોરબીથી ગુજરાત યાત્રા આપના સુધી પહોંચી છે. મોરબી શહેરની વાતો કરીશું. આપ જોઈ શકો છો મારી પાછળ આ મોરબીના પરિવારજનો છે. મોરબીના એ પરિવારજનો છે કે જે એક કુટુંબ તરીકે મોરબી શહેરમાં રહે છે. ઘડિયાળ હોય કે સિરામિક હોય કે સાથે સાથે રાજા મહારાજાઓનો કાળ હોય, મોરબી શહેર હંમેશા એક આગળ પડતું શહેર રહ્યું છે. ખમીરવંતી અહીંની પ્રજાને કહેવાય છે. ખમીરવંતી શું કામ છે? મારી સાથે મોરબીના એક કલાકાર મિત્ર હાજર છે, દેવેન વ્યાસ. દેવેન, મોરબીની ખમીરવંતી પ્રજા, બે લાઈન તમારા અંદાજમાં, તમારા શબ્દોમાં. જી ચોક્કસ. મચ્છું કાંઠો ને મોરબી વચમાં વાંકા નેર, કે મચ્છું કાંઠો ને મોરબી વચમાં વાંકા નેર, નરપટાધર નીપજે પાણી હુંદા ફેર. મચ્છું કાંઠાની જો વાત કરીએ તો મચ્છું કાંઠાની અમારી પ્રજા છે ખમીરવંતી પ્રજા છે, કારણ કે કુદરતી થપાટો અનેક લાગેલી છે. મચ્છું જળ હોનારત જગ જાહેર છે. ત્યાર પછી કુદરતી થપાટની વાત કરીએ તો ધરતીકંપ, એમાંથી પણ મોરબીની પ્રજા આજે ઉભી થઈ અને વિશ્વની સાથે નજરથી નજર મિલાવીને ચાલી રહી છે. અને કલાકાર તરીકે મને આનંદ છે, કારણ કે હમણાંના જ મળતા સમાચાર મુજબ એક્સપોર્ટમાં સુરત સિટીને પણ મોરબી ટક્કર મારી અને આગળ નીકળી ગયું છે. અમારી મોરબીની પ્રજા માટે ખૂબ આનંદની વાત છે. બિલકુલ, એટલે મોરબીની પ્રજા માટે આનંદની વાત છે. એટલા બધા આનંદિત પ્રજાજનો મારી સાથે છે. પૂર્વ ધારાસભ્ય પણ છે કાંતિભાઈ. મોરબીની પ્રજા ખમીરવંતી કહેવાય છે, પણ મોરબીની પ્રજાની સાથે સાથે સિરામિક ઉદ્યોગ પણ વણાયેલો છે, ઘડિયાળનો ઉદ્યોગ, કારણ કે ઘડિયાળનું નામ પડે એટલે મોરબી શહેર મગજમાં આવે જ. આ સિવાય મોરબીની કઈ કઈ વિશેષતાઓ છે? મોરબીની વિશેષતા એ છે કે મોરબીના ઉદ્યોગપતિ જે પણ હાથમાં લીએ એ ચાઇનાને અપાવે. એમાં પેપર મિલ હોય તો ભલે, ઘડિયાળ હોય તો ભલે, ડાઈનું હોય તો ભલે, માટીનું હોય તો ભલે, કેમિકલનું હોય તો ભલે, એ મોરબીની પ્રજા છે. મોરબીની પ્રજા એવી પાણીવાળી છે કે મોરબીમાં જયારે 1979માં હોનારત આવ્યું ત્યારે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ સંઘના સ્વયંસેવક તરીકે કામ કર્યા હતા. એક મહિનો એ મળદા ઉપાડતા અને ત્યારના મુખ્યમંત્રી બાબુભાઈ જસુભાઈ અહીંયા 1-2 મહિના રહી અને મોરબીને ઉભા કરવામાં એને સહારો કર્યો હતો. અને મોરબીની પ્રજાએ એને ભાજપની સીટ હતી ખાલી કરી અને ખાલી થેલી આવ્યા તેને ધારાસભ્ય. આ મોરબીની પ્રજાએ બાપભાઈને વળતર ચૂકવવા માટે એ ધારાસભ્ય બન્યા. એ મોરબીની પ્રજાએ, મોરબીની પ્રજાનો એક ઇતિહાસ જ અલગ છે. મારી સાથે બીજા પણ એનો એક મહાનુભાવ છે. મોરબીની પ્રજા, જે રીતે કાંધીભાઈએ પણ કીધું, દેવેનભાઈએ પણ કીધું, મોરબીની પ્રજા એક અલગ જ મિજાજની પ્રજા છે. કોઈ પણ પક્ષ હોય, હંમેશા મોરબીએ પૂરો પ્રયાસ કર્યો છે કે મોરબીની પ્રજાએ હંમેશા આગળ રહી અને લોકોની માટે રહીને કામ કર્યું છે. આ સિવાય મોરબીના કેટલાક દ્રષ્ટાંતો તમારા મગજમાં હોય કદાચ? આધ્યાત્મિક દ્રષ્ટિએ કહું તો આ નગરનું નામ ભેલેડી નગર હતું અને પાછળથી મોરબી નામ પડ્યું. એ અહીંના રાજા જે રહ્યા બહુ ભણેલ ગણેલ હતા અને અમારા લખધીરજી બાપુ હતા અહીંના રાજા. એ સમયની અંદર ત્યાં બેરિસ્ટર અંગ્રેજ ઇંગ્લેન્ડની અંદર શિક્ષણ લીધેલું અને ઇંગ્લેન્ડમાં જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારા મોરબીની અંદર થાય એવા પ્રયાસ ત્યારે એ સમયમાં કરેલા. એટલે અમને ગૌરવ છે કે અમારાથી આગળ જ્યારે વિકાસની વાતો થયેલી છે એ આજથી 100-150 વર્ષ પહેલા થયેલી છે. એટલે અમને આમ અમારા રાજા અને એમના પછી જે જે સમયની અંદર વિકાસની અંદર જે અમારે ખાસ કરી અને અહીંના જે યુવાનો અને લોકો છે એ પોતાની સ્વ જાતે પોતાની મેળાએ ખાસ કરીને 1979 પછી ભૂકંપ પછી અને આર્થિક રીતે સામાજિક રીતે અથવા ધાર્મિક રીતે અહીંયા બહુ ખૂબ જ કથા અને ખૂબ આનંદદાયક એવા મંદિરો મહોત્સવ થાય છે તો બધી રીતે રંગબીજાજી છે અને એક જીવનનો અનેરો આનંદ લે છે. મોરબીના જીવનનો અનેરો આનંદ ઘણો જ જરૂરી છે અને એટલા માટે જ મોરબીની પ્રજા વખણાય છે. મારી સાથે કેટલાક બહેનો પણ છે. મોરબી શહેરમાં ઘૂસતા જ ટાવર ચોક આવે છે,
નહેરુ ટાવર તરીકે ઓળખાય છે. એની પહેલા જ્યારે પણ તેની રચના કરવામાં આવી હતી ત્યારે રચના એને અંગ્રેજોના નામ પરથી કરવામાં આવી હતી, નહેરુ ચોક નામ આપવામાં આવ્યું છે. આ સિવાય પણ લખદીરસિંહજીનો મહેલ છે, દરબારગઢ છે, ઘણા બધા સ્થાપત્યો છે. મોરબીના સ્થાપત્ય વિશે કંઈ કહો. મોરબીના સ્થાપત્ય વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. મોરબીની પ્રજા ખમીરવંતી છે, ખમીરવંતી હતી અને ખમીરવંતી રહેશે, એનો કોઈ જોટો જ નથી દુનિયામાં. અને એવા જ ખમીરવંતા એમ કે અમારા મોરબીના ભાઈઓ છે કે જે હાલ આપણે એલી કોલેજથી માંડીને જે કાંઈ કહીએ તો ભણવા માટેની જે કાંઈ સુવિધા હોય એવા અમારા પૂર્વ ધારાસભ્ય, અને અમે તો કાયમી માટે ધારાસભ્ય જ માનીએ છીએ આ જીવન માટે, એને કે એ ખમીરવંતો માણસ છે કે અમારા માટે મેડિકલ લેવા અહીંયા લઈ આવીને જ રાખી છે. એટલે મને લાગે છે કે કદાચ સાચો નેતા એ જ છે કે ધારાસભ્ય પદ પર હોય, ધારાસભ્ય પદ પર ન હોય તેમ છતાં લોકો માટે કામ કરે, અને એ જ કામ અહીંના લોકો કર્યા છે. બીજા પણ કેટલાક લોકો મારી સાથે છે. મોરબીની આજે જયારે વાતો કરતા હોય, મોરબીની શહેરની વાતો કરતા હોય, સ્થાપત્યોની વાત કરી, લખદીરસિંહજીની વાત કરી, પણ સાથે સાથે એક વાત એ પણ છે કે મોરબી શહેરમાં કંઈક ખાવાનું પણ ફેમસ હશે. હવે જયારે ગુજરાત યાત્રા લઈને ઝી 24 કલાક અહીંયા આવ્યું છે, તમે કંઈક એવું કહી શકો કે મોરબીનું આ ફેમસ છે, તમારે ખાઈને જ જવું જોઈએ અહીંયાથી? ઓકે, હું થોડીક પહેલા મોરબી વિશેની વાત કરી દઈશ. મોરબી જે છે ને બહુ પ્રાચીન અને એક સુંદર સુહામણું નગર છે. મોરબીની અંદર જ્યારે ક્યાંય નહોતું, મોરબીમાં નવલખી બંદર હતું. મોરબીની અંદર ડાયલિંગ ટેલિફોન સિસ્ટમ આપણા આઝાદીની પહેલા હતી. મોરબીની અંદર રેલવે સ્ટેશન જંકશન હતું એ દિવસોની અંદર, જ્યારે 6 દિશાઓની અંદર અહીંથી રેલવે જતી હતી. મોરબીની અંદર 1892માં સ્થાપાયેલી વક્તુબા ચેરિટેબલ ટ્રસ્ટની સ્કૂલ, એટલે વક્તુબા ચેરિટેબલ વીસી હાઈસ્કૂલ 1892માં સ્થાપાયેલી છે, એટલે ત્યારે પણ શિક્ષણ અહીંયા હતું. અહીંયા એન્જિનિયરિંગ કોલેજ પણ ખૂબ જૂની છે. આ મોરબી અહીંયા રેલવેના ડબ્બા બનાવવાનું એક કારખાનું આઝાદી પહેલા ચાલતું હતું. મોરબીની અંદર આઝાદી પહેલા પરશુરામ પોટરી અસ્તિત્વમાં હતી, એટલે મોરબી પોતાની રીતે ખૂબ જૂનું, પ્રાચીન અને પોતાની અસ્મિતા ધરાવતું એક શહેર છે. જ્યાં સુધી આપે વાત કરી છે ખાવા પીવાની, તો હું તો એમ કહીશ કે મોરબીના પુરી શાક ગાંઠિયા અહીંયા બહુ વખણાય છે. આજ રાત્રે પુરી શાક ગાંઠિયા ખાઈને જજો તમે. બરાબર, પુરી શાક ગાંઠિયાની વાત નીકળી છે. પુરી શાક ગાંઠિયા હું આપને કહેવા માંગીશ કે અમે લોકો ઘણી વખત જતા હોય છે લોકોની વચ્ચે અને ખાવાની વાત કરતા હોય છે, અને એમાં દરેક શહેરમાં એક અલગ અલગ વસ્તુ હોય છે. હવે જો તમે મોરબી આવતા હોય તો પુરી શાક ગાંઠિયા ખાવાનું ભૂલતા નહીં, કારણ કે મોરબી શહેરની એ સ્પેશિયાલિટી છે. યુવાનો મારી સાથે છે. મોરબી શહેરને આટલો સરસ ઇતિહાસ છે, આટલું જૂનું છે, આટલું બધું જે હતું જે આઝાદીના સમય પહેલાથી હતું, હવેનો સમય એક નવો સમય છે એવું પણ કહેવાય રહ્યું છે, નવા ભારતનો સમય છે. પરંતુ જે આધુનિક યુગ શરૂ થયો 1947 બાદ, આઝાદી બાદ, ત્યારબાદ મોરબી શહેરને કઈ રીતે જુઓ છો, જે રાજાઓના સમયમાં થયું અને ત્યારબાદની સરકારોના સમયમાં થયું, ભાજપ કોંગ્રેસની સરકારોના સમયમાં? ખાસ તો રાજવીના સમયની જ વાત કરી શકું, કારણ કે ત્યાર પછી તો કઈ થયું જ નથી. પણ જ્યારે જે મોરબીના રાજવી પ્રજાવત્સલ રાજવી હતા, અને 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સૌથી પહેલી એન્જિનિયરિંગ કોલેજ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ મોરબી સ્ટેટનું છે, ત્યારબાદ રેલવે સ્ટેશન છે એ મોરબી સ્ટેટનું છે, નવલખી બંદર છે એ મોરબી સ્ટેટનું છે, ત્યારબાદ મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ છે મોરબી સ્ટેટની છે. એટલે આમ તો મોરબી શહેરની અંદર તમામ જે મોરબી મામલતદાર ઓફિસ હતી, મણિમંદિરમાં જે બેસતી હતી 2001 પહેલા, એ પણ મોરબી સ્ટેટની પ્રોપર્ટી, જે મિલકત હતી એ પ્રજાવત્સલ રાજવી તરીકે તેમને મોરબીના વિકાસ માટે આપેલી, જે આજ ખરેખર યુવાનો માટે બહુ ગૌરવની વાત છે. યુવાનો માટે ગૌરવની વાત છે, કારણ કે રાજાઓ જો એ સમય 200-300 વર્ષ પહેલા થઈ ગયું છે, એની પણ અત્યારે કેટલાક લોકોને હજી સમસ્યા પણ છે. હું તમારી પાસે સમસ્યાની વાત કરવા આવીશ, પણ આજે મેં પહેલા પણ કહ્યું કે આજે મોરબી શહેરની વાત કરવાની છે, કે મોરબી સિટી તમારા માટે શું છે એની વાત કરવા, એની વાત કરવા માટે જ આવ્યો છું. એક વાત સાંભળી લે, શું પરિસ્થિતિ છે અત્યારે? રોડ રસ્તા જુઓ, ચારે બાજુ ગંદકીના ઢગલાઓ જુઓ તમે, ચારે બાજુ આરોગ્યની કઈ નામની કોઈ વસ્તુ નથી કોઈ. અચ્છા, મને અચ્છા અચ્છા ઠીક છે, મને એ કહો, નાગરિક તરીકેની ફરજો કેટલી છે? નાગરિકો બધા ટેક્સિસ ચૂકવે જ છે, એમાં કોઈ ભાઈ નથી કરતું ભાઈ. હું મોરબી શહેરના લોકોને અને ગુજરાતના જેટલા લોકો છે બધાને હું કહેવા માંગીશ, ઇન્કમટેક્સની વાત કરવામાં આવે, ઇન્કમટેક્સ આખા દેશમાં 6% લોકો જ ભરે છે, અને જો ઇન્કમટેક્સની જો ચિંતા કરતા હોય તો એ લોકોનો પર્સન્ટેજ છે 90%થી ઉપર. જો 6% ભરતા હોય તો 90%થી વધારે ઇન્કમટેક્સ શું કામ માટે, એના માટે ચિંતા કરતા હોય છે. આ આપની સમસ્યાની વાત છે, પણ સાથે સાથે મહિલાઓ છે, મહિલાઓની કેટલીક સમસ્યા છે. બેન, આગળ આવો, હું તમારી પાસેથી જાણવા માંગીશ. આજનું આપણે વાત કરી રહ્યા છે મોરબી શહેરની. હવે મોરબી શહેરની સંસ્કૃતિ ઘણી સરસ છે, મોરબી શહેરની વાતો સરસ છે, લોકો પણ આટલા સરસ છે, એકબીજાને વધાવી રહ્યા છે. આ સિવાય મોરબી શહેરમાં સરસ શું છે?
મોરબી શહેરમાં એજ્યુકેશન સિસ્ટમ પણ હવે દિવસે ને દિવસે સારી થતી જાય છે. પહેલા જે એક બે કહી શકાય એવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સ હતી, હવે સીબીએસઈ ઇન્ટરનેશનલ બોર્ડની સ્કૂલ્સ છે અને સારું એવું કોલેજીસ પણ અવેલેબલ છે અને ટૂંક સમયમાં હવે મેડિકલ કોલેજ પણ આવી રહી છે. તો હવે પછીના જે યુવાનો છે, યુવતીઓ છે, એ લોકોની વિદ્યાર્થીઓને એ ઘણો બધો ફાયદો થઈ શકે. એટલે આગળની જનરેશનને ઘણો જ ફાયદો થશે. મોરબી એના માટે કામ બેન આગળ. અચ્છા, તમે એ કહો કે મોરબી શહેરમાં જો એક મહિલા તરીકે તમે જુઓ મોરબી શહેરને રાજાઓના વંશથી, મહિલા તરીકે કઈ રીતે જુઓ છો? મહિલા તરીકે અમે બહુ અત્યારે સુરક્ષિત છીએ. રાત્રે 12 વાગે હું પોતે જોબ કરું છું. એકલી જતી હોય એકલી આવતી હોય તો મને કોઈ ટેન્શન નથી. પણ સફાઈનું જે કહે છે ભાઈઓ કે બરોબર છે, રોડ રસ્તા ગંદકી અમારી શેરીમાં ક્યારે વાળવાવાળા નથી આવતા. લાઇટો માટે અમે નગરપાલિકામાં કેટલા ધક્કા ખાઈ છીએ તો એ કરાવતા નથી, ગટર સાફ કરવાવાળા નથી આવતા. તો એ બધું અત્યારે અમે મારા સ્વખર્ચે કરી છીએ. ઠીક છે, ચલો, સમસ્યા છે મોરબીમાં, ચોક્કસથી માનીએ છીએ. રોડ રસ્તાની સમસ્યા છે, સફાઈની સમસ્યા છે, પણ આ સાથે સાથે તમને બધાને એક વસ્તુ એ પણ કહેવા માંગીશ કે આ બધી જ ફરજો આપણી પણ છે. સરકાર ઉપર બધું ઢોળી દઈશું, એ કોંગ્રેસની હોય, ભાજપની હોય, કોઈની પણ હોય, સરકાર ઉપર ઢોળી દઈશું તો કદાચ એ સમસ્યા અથવા તો એ કામ ઉકેલાશે નહીં. બીજા પણ કેટલાક લોકો મારી સાથે છે. હવે મને એ કહો, આપણે સમસ્યાઓની વાત કરી, સરસ સરસ વાતો કરી, મોરબીની સમસ્યા મારે નથી જોવી, કારણ કે વાતો એ કરવી છે કે મોરબી શહેર તમારા માટે શું છે. કારણ કે આજે વાત સમસ્યા નથી કરવા આવ્યા, નગરપાલિકાની ચૂંટણીની કરવા નથી આવ્યા, લોકસભાની ચૂંટણીની નથી કરવા આવ્યા, ભાજપની નથી કરવા આવ્યા, કોંગ્રેસની નહીં, આમ આદમી પાર્ટીની કોઈની નહીં. આજે વાત ખાલી ને ખાલી તમારા શહેરની, તમારા લોકોની, આ બધા જ તમારા લોકો છે. મોરબી શહેર વિશે કહો. મોરબી શહેર છે દુનિયાની અંદરમાં સૌથી સારામાં સારું શહેર. મોરબી જે આર્થિક રીતે સદ્ધરમાં સદ્ધર હજી પણ બને છે એવું અમે ઈચ્છીએ છીએ. આટલું સરસ ઈચ્છે છે અને એ સમસ્યાનું આખું લિસ્ટ લઈને આવ્યા હતા. પણ હું માનું છું કે જો તમે ઈચ્છતા હો અને આ બધા જ તમે એક સાથે મળીને કામ કરો તો મોરબી શહેર આજે છે એના કરતા ઘણું જ આગળ જશે. યુવાન આગળ આવી જાઓ, યુવાનોએ આગળ આવવું જોઈએ. આવી જાઓ, સરસ મજાના ચશ્મા પહેરીને મારી સાથે ઉપસ્થિત છે. મોરબી શહેર એક યુવાનની દ્રષ્ટિએ કેવું? મોરબી શહેર આમ તો યુવાનની દ્રષ્ટિએ બહુ સારું છે. યુવા પ્રતિભાશાળી ઉદ્યોગપતિઓ છે. પણ મારે આજે વાત એ કરવી છે કે મોરબીનો આજે ઐતિહાસિક ઝૂલતો પુલ જે છે તે આજે આ ધારાસભ્યના કારણે મરણ પથારીએ પડ્યો છે. તો એનો કોઈ ઉકેલ લાવી શકશે ખરા? ઠીક છે, ચલો, એ પણ એક અરજ અહીંયાથી ઝી 24 કલાક તરફથી કરીએ કે જે કોઈ પણ આપણી ધરોહર છે તે ધરોહરને બચાવવામાં સરકારની સાથે સાથે નાગરિકો પણ સહાય આપે, પણ સરકાર ચોક્કસથી સહાય આપે. મોરબી શહેરની વાત કરી રહ્યા છીએ, સમસ્યાઓની વાતથી, ધરોહરની વાતથી, સંસ્કૃતિની વાતથી, ખાણીપીણીની વાતથી. આ સિવાય મોરબી શહેરમાં બીજું શું છે, સંસ્કૃતિની લઈને, કલાની લઈને? મોરબીમાં પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન સ્થાપત્યની વાત કરીએ તો ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ, તેમજ વવાણિયા ખાતે શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિ, તેમજ અહીંયા મોરબી શહેરમાં નહેરુ ગેટ એટલે કે નગર દરવાજા ચોક, ગ્રીન ટાવર, અને હમણાં ભાઈએ વાત કરી એમ દરબારગઢ અને ઝૂલતો પુલ કે જે એક સમયે વિશ્વના પ્રખ્યાત મોરબી શહેર જેના હિસાબે હેગિંગ ટાવર એટલે કે ઝૂલતા પુલના લીધે વખણાતું હતું, એ ઝૂલતો પુલ આજે અહીંના શાસકોના અણઆવડતના હિસાબે બંધ. અણઆવડત કોની છે એ આપણે પછી વાત કરીશું. મને એ કહો, આટલી બધી વાતો કરી ઝૂલતા પુલ થી લઈને બધાની વાતો કરી, હવે ટૂંકમાં મને કહી દો. અરે ના, બેન, પ્રમુખ અને ઉપપ્રમુખ ની વાત નથી, ના, બધાને ચાન્સ મળે છે. જો જે પણ ગુજરાતની વાત કરતા હોય, મોરબી શહેરની વાત કરતા હોય, કદાચ અહીંયા દર વખતની જેમ ભાજપ કોંગ્રેસના લોકો સામસામે આવી ગયા છે, પણ સાથે સાથે મોરબી શહેરની જે સંસ્કૃતિની વાત કરી છે, મોરબી શહેરની જે કોઈ પણ લોક સંસ્કૃતિની વાત કરી છે, વિશેષતાઓની વાત કરી છે, એ પોતાનામાં એક અલગ છે. એટલે હું આજે ગુજરાત યાત્રાને અહીંયા પૂરી કરતા પહેલા એ જ કહીશ કે આપ જો મોરબી શહેરમાં ના આવ્યા હોય તો મોરબી શહેરમાં ચોક્કસ વિઝિટ લેજો. અને મોરબી શહેરના પૂરી, ગાંઠિયા અને શાકની તો વાત થઈ છે, પરંતુ સાથે સાથે જેટલા પણ આંગણે તમારાથી ગણાય હોય એ બધા જ પ્લેસીસની મુલાકાત લેજો અને અહીંના લોકોને ઓળખજો. આ લોકો બહુ જ સરસ છે અને લોકો બહુ જ મળતાવડા છે. કેમેરામેન SP શર્મા સાથે મિહિર રાવલ, ઝી 24 કલાક, મોરબી.